नमस्कार विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। आपणे प्रामाण्य वितरणनो अभ्यास करी रह्या छीए, जेमां आपणे अत्यार सुधी विभाग डी ना 13 नंबरना दाखला सुधीनुं कार्य पूर्ण कर्युं छे। आजे हवे आपणे विभाग डी मां दाखला नंबर 14 नो अभ्यास करवानो छे। तो मित्रों, पाठ्यपुस्तकनी अंदर जोईशुं दाखला नंबर 14। एक प्रामाण्य चल x नो मध्यक 200 એટલે म्यू बराबर 200 અને વિચરણ 100, વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર 100। જો સિગ્મા સ્ક્વેર 100 છે તો સિગ્મા બરાબર કેટલા થશે? તો કે 10। તો અંતિમ ચતુર્થકોની અંદાજિત કિંમત મેળવો, બીજું માંગ્યું છે ચતુર્થક વિચલનની લગભગ કિંમત મેળવો, અને ત્રીજું માંગ્યું છે સરેરાશ વિચલનની કિંમત મેળવો। તો આપણે બે જવાબ ગણીએ પહેલા। અંતિમ ચતુર્થક, અંતિમ ચતુર્થક એટલે Q1 અને Q3। અંતિમ ચતુર્થકો કયા કયા ગણવાના છે? તો કે Q1 અને Q3। ચતુર્થક દશાંશક કે શતાંશક આવે તો આપણે ધોરણ 11 માં આની સમજૂતી જે ભણ્યા છીએ એને ધ્યાનમાં રાખીને કાર્ય કરવાનું રહેશે। ચતુર્થકમાં 25% કિંમત હોય તો Q1 એટલે શું, એના માટે વાક્ય લખીએ। પ્રામાણ્ય વિતરણનો પ્રથમ ચતુર્થક Q1 છે, જેની કિંમત 25% કે તેથી ઓછી છે। તો હવે આને સંકેતમાં દર્શાવીએ તો P(x) ઓછી માટે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, પ્રથમ ચતુર્થક એટલે Q1 કેટલા ટકા? 25%। તો આને હવે આપણે ઝેડમાં રૂપાંતર કરીએ તો P(z) લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z1, 25% એટલે 0.2500। હવે આના પરથી આપણે પ્રામાણ્ય વક્ર, ઘંટાકાર સ્વરૂપનો વક્ર દોરીએ। વચ્ચે એક ઊભી લાઈન દોરી દઈશું, ઝેડ બરાબર 0, ડાબી બાજુ -∞, જમણી બાજુ +∞। જો ઉલટી રીત પ્રમાણે કાર્ય કરીએ છીએ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે ઓછા, ઓછા એટલે ડાબી બાજુનો ભાગ 2500 લેવાનો છે। તો ડાબી બાજુ આપણે લાઈન દોરી અને પ્રદેશ દોરી દઈએ 2500। તો આ પ્રદેશ છે 0.2500, લાઈન ને Z1 કહી, તો વચ્ચેનો ભાગ આપણે શોધવાનો થશે। તો એ વચ્ચેનો ભાગ શોધવાનો કયો છે? કે Z1 થી 0। કયો ભાગ શોધવાનો થશે? Z1 થી 0। Z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 બરાબર મોટો ભાગ, મોટો ભાગ છે -∞ થી 0। -∞ લેસ ધેન Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 માઇનસ નાનો ભાગ એટલે આપેલો ભાગ 2500 વાળો ભાગ, તો P(z) લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z1। તો 0.5000 -0.2500, 5000 માંથી 2500 બાદ કર્યા તો વધશે 0.2500 ને ઉલટી રીતે જોતા, ચલો ઝેડ કોષ્ટકની અંદર જોઈએ 2500 ક્યાં મળશે? તો 2500 કરતા નાની સંખ્યા આપણને જોવા મળે છે, 2486 અને 2518, તે ક્યાં મળશે? 0.6 અને 7 એટલે 0.67। તો 0.67 પ્લસ 0.68 ભાગ્યા 2, 0.67 વત્તા 0.68 ભાગ્યા 2 એટલે 0.685। અને આપણી આ લાઈન ડાબી બાજુ છે, ડાબી બાજુ છે એટલે માઇનસ। તો હવે
मित्रों आपणे जेड वन नु सूत्र मूकी दईए, जेड वन बराबर एक्स वन, एक्स वन नी जग्या हूँ लखीश क्यू वन माइनस म्यू अपॉन सिग्मा। चलो जेड वन नो जवाब केटलो आवे जो तो, जेड वन नो जवाब आयो माइनस 0.685। क्यू वन शोधवाना, अपनी पास म्यू था 200, सिग्मा था 10, तो अहीं मूकिए 200 ना छेद में 10। चलो 10 सामे लई गया तो 0.685 गुणिया 10 बराबर क्यू वन माइनस 200, तो गुणाकार केटलो थशे माइनस 0.685। माइनस 200 ने आगल लाव्या एटले प्लस 200, तो 200 माथी 6.85 बाद करिए तो 193.25। क्यू वन नो जवाब थशे 193.25। चलो आवी ज रीते आपणे बीजी वक्त गणीशुं क्यू थ्री, तेना माटे वाक्य लखीए प्रामाण्य वितरण नो त्रीजो चतुर्थक क्यू थ्री छे, जेनी किंमत 75% के तेथी ओछी छे। तो हवे मित्रों आने आपणे संकेत में मूकीए तो p ऑफ x ओछा माटे लेस देन ओर इक्वल टू q3 बराबर 75%, जेने z में रूपांतर कर दईए तो p ऑफ z लेस देन ओर इक्वल टू z1 75% एटले 0.7500, जेना परथी आपणे आकृति दोरीशुं। चलो ओछू एटले डाबी बाजू, डाबी बाजू नो भाग लेवानो छे 7500, तो डाबी बाजू थी 7500 लेवा हो तो अपने जमणी बाजू जवू पड़शे। जमणी बाजू अपने कोई जगह लाइन दोरी एनी नीचे झेड वन लख्यु छे अने आ आखो भाग अपना माटे कहेवाय 7500। पॉइंट 7500 अर्धो भाग એટલે 5000, તો બાકીનો ભાગ વધશે ને શોધવાનો ભાગ કહીશું, શોધવાનો ભાગ થશે 0 થી z1। તો લખીએ p ઓફ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1 બરાબર मोटो भाग एटले 7500, 7500 एटले रकम p ऑफ z लेस देन ओर इक्वल टू z1 माइनस 5000 एटले माइनस इन्फिनिटी थी 0, माइनस इन्फिनिटी लेस देन z लेस देन ओर इक्वल टू 0, तो केटला थशे 0.7500 माइनस 0.5000, तो वच्चे 0.2500 ने उल्टी रीते जोता, आपणे अगाउ जोयेलू छे एटले त्यां जोई लो, तो 2500 ने उल्टी रीते जोया था एटले आवशे 0.67 + 0.68, 0.67 प्लस 0.68 भाग्या 2, तो करो जो मित्रों जवाब तो 0.67 + 0.68 भाग्या 2 એટલે 0.675। लाइन जमणी बाजू छे એટલે प्लस, तो હવે z1 નું સૂત્ર q3
x1 ની જગ્યાએ q3 માઇનસ મ્યુ અપોન સિગ્મા, તો z1 નો જવાબ છે 0.675. q3 શોધવાના દાખલામાં રકમમાં આપણે જો તો મ્યુ આપ્યા હતા 200, સિગ્મા આપ્યા હતા 10, તો માઇનસ 200/10, ચલો 10 સામે લઈ ગયા, 0.675 × 10, q3 માઇનસ 200 તો થશે 6.75. માઇનસ 200 ને આગળ લાવ્યા એટલે પ્લસ 200, બંને નો સરવાળો કરી દઈએ એટલે 200 વત્તા 6.75 એટલે 206.75. તો આ થઈ ગયા બે અંતિમ ચતુર્થકો. હવે મિત્રો આગળ જોઈએ તો આપણને બીજો સવાલ એવો કીધો હતો કે ચતુર્થક વિચલન ની લગભગ કિંમત શોધો, તો આપણે બીજું ગણીએ ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલન નું સૂત્ર શું છે, તો કે 2/3 સિગ્મા, તો 2/3 સિગ્મા ની જગ્યાએ એની કિંમત 10, તો 10 × 2 એટલે 20, 20/3 એટલે 6.67. ચલો મિત્રો ત્રીજો જવાબ શું માંગ્યો હતો, તો કે સરેરાશ વિચલન. સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા, 4/5 સિગ્મા ની જગ્યાએ 10, 10 × 4 40, 40/5 તો થશે 8. તો મિત્રો આપણે આજના વિડીયો ની અંદર જે દાખલાનો અભ્યાસ કર્યો છે તે ફરી એકવાર અભ્યાસ કરી લઈશું, સાથે સાથે વિભાગ એફ માં રકમ નંબર જે 8 આપેલી છે તે 8 નંબરની રકમ આપણે સ્વ પ્રયત્ને એકવાર ગણી લઈશું.